દિંડોલી વિસ્તારમાં આવેલી પ્રિયંકા સોસાયટીમાં 30 ડિસેમ્બર 2020ના રાત્રિના સમયે ચોરીનો બનાવ બન્યો હતો. તસ્કરોએ રાત્રિના સમયે સોસાયટીના અલગ અલગ મકાનમાં ત્રાટકીને ચોરીનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક મકાનમાંથી રોકડા રૂપિયા, લેપટોપ, મોબાઈલ સહિતની વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી. આ તસ્કરોને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન મુજબ ગરફોડ સ્કોડે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પાંડેસરા જીઆઈડીસીના પીટી ડાઇંગ મિલ પાસેના તુલસી રેસ્ટોરન્ટ પાસેથી સુજીત ઉર્ફે સુનિલ ઉમાશંકર ઉર્ફે બાબુ બિંદ તથા બાબુરાજ ઉર્ફે બાબુ હકીમુદ્દીન શેખને ઝડપી લીધા હતા. પકડાયેલા બંને આરોપીઓ પાસેથી પોલીસે સેમસંગ મોબાઈલ ફોન, નંગ 1 તથા રોકડા 9,300, કુલ મળીને 16,300ની મત્તા કબજે કરી હતી. આરોપીઓની પૂછપરછમાં તેમણે જણાવ્યું હતું કે આરોપી સુજીત ઉર્ફે સુનિલ અગાઉ પણ ગરફોડ ચોરીના ગુનામાં પકડાયો હતો. બંનેએ સાથે મળીને 30 ડિસેમ્બર 2020ના રોજ પ્રિયંકા સોસાયટીના જુદા જુદા મકાનોમાં પ્રવેશી ચોરી કરી હતી. તે ચોરીમાં એક બેગમાં લેપટોપ, રોકડા રૂપિયા 45,000 તથા બીજા મકાનમાંથી મોબાઈલ ફોન મળેલો હતો. ચોરીનો ભાગ પાડીને 10,000 સુજીતને તથા 10,000 બાબુ શેખને આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, સુરત.